બાલગોકુલમ સેક્શન એક્ઝામ્પલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય શીખીશું અને હવે તમારી કલમની બુકમાં તો આપણે બધું જ કોર્સ પૂરો થઈ ગયો છે, તો હવે આપણે રિવિઝન કરવાનું છે. તો રિવિઝનમાં આજે આપણે આડા અવળા અક્ષરોને ગોઠવી અને સાચો શબ્દ બનાવતા શીખવાનું છે. એટલે અહીંયા જે શબ્દો આપેલા છે, શબ્દ જ છે, એક સાચો શબ્દ જ છે, પણ એના અક્ષરો છે ને અંદરો અંદર આડા અવળા થઈ ગયા છે. એકની જગ્યાએ બીજું બેસી ગયું છે, બીજાની જગ્યાએ પહેલી બેસી ગયું, આવી રીતે બધા આડા અવળા બેઠા છે. અને બધાને વ્યવસ્થિત પોતપોતાના ક્રમમાં ગોઠવી અને આપણે સાચો શબ્દ બનાવવાનો છે. તો આમાં તો ગેમ જેવું થઈ જશે, બહુ મજા આવશે. ચાલો આપણે અહીંયા પહેલો શબ્દ જોઈએ. શું લખેલું છે? કુ અમ ર. કુ અમ ર એવું લખેલું છે. તો બધા અક્ષર આડા અવળા થઈ ગયા છે, તો શું કરશું? તો પહેલા આપણે જોઈએ તો ઉ અંગ્ર છે, તો આપણે અંગને પહેલા લઈ લઈએ તો શબ્દ બને છે અંકુર. બની ગયો ને સાચો શબ્દ. એટલે અહીંયા આપણે લખવાનું થશે અંકુર, અંકુર આવી રીતે બને ને. આ એ જ અક્ષરો છે બધા, પણ એને વ્યવસ્થિત આડાવડા હતા એને વ્યવસ્થિત ગોઠવી દીધા તો શબ્દ બની ગયા ને. હવે આપણે આગળ જોઈએ. હવે તમારામાંથી કેટલા એવા છે કે ફટાફટામાંથી સાચો શબ્દ શું છે એ ઓળખી શકે છે? જો બીજો શબ્દ છે ડી લા બી, શું હોઈ શકે શબ્દ? હા, આ ડી ને આપણે અહીંયા છેલ્લે લઈ દઈએ તો બની જાય ને. ડી લા બી માંથી ડી છે ને અહીંયા છેલ્લે લઈ દઈએ તો શું કરે છે? બિલાડી. આવી ગયું ને. તો ચાલો આપણે અહીંયા લખીએ છીએ બિલાડી. ડી લા બી સાચો શબ્દ બન્યો ને. હવે એના પછી છે ર લો મો, શું કરશું આમાં? કોને ક્યાં લખશું? તો આ મો છે એને આગળ લઈ લઈએ, આ ર ની આગળ મો ને અહીંયા લઈ લઈએ તો શું બને છે? જો જોઈ ખબર પડી, પડી ગઈ ને. હા, મોર લો. તો આપણે અહીંયા લખીએ છીએ મો ર લો. બની ગયું મોર લો શબ્દ. ત્યાર પછી ઘી મ ર, ઘીમર. કયો શબ્દ બનશે આમાંથી, કયો જોઈએ? તમારા પાઠમાં તો ઘણી વાર આવા શબ્દો આવે છે, જુઓ જોઈએ શું આવશે. આ ઘી છે અને અહીંયા છેલ્લે લઈ લઈએ તો શું બને છે? હા, મરઘી, બરાબર ને. અહીંયા આપણે લખીએ મર ઘી. ચાલો એના પછીનો શબ્દ છે હે ત ન મ. હે ત ન મ કયો શબ્દ બનશે વિચારો જોઈએ. આ મને આપણે આગળ લઈ લઈએ અને પછી આ તને થોડુંક ખસાડીને ત્યાં નને બેસાડી દઈએ. મને આગળ લઈ લઈએ, તની જગ્યાએ નને અને નની જગ્યાએ તને મૂકી દઈએ તો કયો શબ્દ બને છે, કયો જોઈએ, કોને યાદ આવે? હા, મહેના. તો ચાલો આપણે અહીં લખીએ છીએ શબ્દ બન્યો એ મ હે ન ત. ત્યાર પછીનો શબ્દ છે ઈ ક સા લ. ઈ ક સા લ, ચલો જે બધાને ગોઠવો જોઈએ. કોણ ફટાફટ ગોઠવી દે છે? મારી પહેલા. કોણ ગોઠવી શકે છે? ખાલી એક જ વસ્તુ કરવાની છે, આ સા ને ઉપાડીને આગળ મૂકી દેવાનું છે. કયો શબ્દ બનશે પછી, કયો જોઈએ? હા, સાયકલ, બરાબર ને. અહીંયા આપણે લખીએ સા ઈ ક લ, ખાલી આ સા ને ઉપાડીને અહીંયા મૂકી દઈએ એટલે આખું બની ગયું સાયકલ. ચાલો હવે આ બાજુ જોઈએ તો અહીંયા કો ડ ત આપેલું છે, તો શું કરશું? ચાલો ફટાફટ બોલો, બોલો કોને આવડે છે કો ડ ત, તો કયો શબ્દ બનશે? યાદ આવ્યું કોઈને? હા, જો તને કોની જગ્યાએ અને કોને તની જગ્યાએ લઈ લો, એ બે ની જગ્યા બદલી નાખો તો શું બનશે? આવ્યું ને યાદ? હા, તડકો. તો આપણે અહીંયા લખીએ છીએ ત ડ કો. ત્યારબાદ અહીંયા આપેલું છે ઓ વાન દ, શું કરશું? ફટાફટ આવડી જશે આ તો, ખાલી રોજ ફેરવવાનું છે. કોને અહીંયા મૂકી દો, બન્યું ને. શું બન્યું, કયો શબ્દ બન્યો? વાંદરો. તો અહીંયા આપણે લખીએ છીએ વાન દ રો. ત્યારબાદ એના પછી રો ત કુ, રો ત કુ છે, શું બનશે? રોની ને કુની જગ્યા બદલી નાખો, કુની જગ્યાએ રો અને રોની જગ્યાએ કુ.
ટાપુ ટોને વચ્ચે લઈ લઈએ, આ બે ની વચ્ચે ટોને લઈ લઈએ તો શું બનશે? હા, રોજ ખાવ છો રોટલી, અહીંયા લખીએ રોટલી. ત્યાર પછી ઘી યમ પતમ, ઘી યમ પતમ આ કયો શબ્દ બનશે? વિચારો જોઈએ, ચાર અક્ષરનો શબ્દ છે. એક હિંટ આપું, આ બે છે ને એને આ બાજુ લઈ લઈએ, આ ઘી ને અને એના પછી આ યા ને આ સાઈડ લઈ લઈએ. ચાલો હિંટ આપી દીધી, હવે કોને ખબર પડે છે? હા, યાદ આવ્યું ને, પતંગ પછી ઘી અને પછી યા, પતંગ યા. ચાલો આપણે લખીએ, પતંગ ઘી યા, બંને ને પતંગ યા. હવે આ ટ કોને ટ જોડેલો છે? ટરડો કયો શબ્દ બનશે? ફટાફટ યાદ આવી જવું જોઈએ, આ તો એકદમ ઈઝી છે. બોલો, આ ડોને આગળ લેવાનું છે, શું બનશે? હા, ડોક્ટર. તો અહીંયા આપણે લખીએ ડો ટ ર. મજા આવી ને? આ એક ગેમ જેવું જ થઈ ગયું. હવે તમે લોકો આ વિડીયો ધ્યાનથી જ્યારે જોયો હશે એને આ બધું ફટાફટ આવડશે. તો તમારે પણ તમારી જે ગુજરાતીની પાટી નોટ છે એમાં આ રીતે તમારા પેરેન્ટ્સને તમારા મમ્મી પપ્પાને કોઈને કહેવાનું કે આવા શબ્દો તમને લખી આપે. તમારે